नमस्ते विद्यार्थी मित्रों, सेम थ्री बीए सेम थ्री गुजराती सीसी 304 सीई 304 नर्मदनी कविता। हवे आपणे जोया तो नर्मदनी कवितामां नर्मदननुं गद्य क्षेत्रे निबंधकार नर्मदना गद्यनी लाक्षणिकताओ सदृष्टांत स्पष्ट करो। तो आपणे अगाउ जोई गया नर्मदनुं जीवन कवन साहित्य सर्जन विशे। हवे आपणे जे नर्मदनुं गद्य क्षेत्रे तेमनुं प्रदान आपणे जोईए तो પ્રશ્ન ગમે તે પૂછાશે તો જવાબ આવ્યો લખવાનો કે અર્વાચીન ગુજરાતી ગદ્યનો આરંભ નર્મદના નિબંધોથી થયો છે, આ વિધાનની સવિગત ચર્ચા કરો, તો પણ જવાબ આ લખવાનો થશે। અથવા તો એવી રીતે પણ પૂછાય કે પ્રથમ ગુજરાતી નિબંધકાર તરીકે નર્મદની સર્વાંગી સમીક્ષા તમારા અભ્યાસને આધારે કરો, તો પણ જવાબ આ લખવાનો થશે। અથવા નર્મદના નિબંધોને આધારે નર્મદની ગદ્યકાર તરીકે સમગ્ર દર્શી આલોચના કરો, તો પણ આ રીતનો જવાબ આવશે। અને છેવટે અથવા નિબંધકાર નર્મદના ગદ્યની લાક્ષણિકતાઓ સદ્રષ્ટાંત સ્પષ્ટ કરો, તો પણ આ 3-4 રીતનો પૂછાય તો જવાબ તો હું આર્યો લખવાનો થશે। હવે આપણે જોઈએ તો નિબંધકાર નર્મદનું ગદ્ય, તો 1827 ગુજરાતી ભાષા સુધરવા માંડી, કારણ કે પહેલાં જે ભાષા હતી એ સ્પષ્ટ, એટલી આપણે કહીએ કે પહેલાં મધ્યકાલીન સાહિત્ય તમે જોઈ ગયા તો કંઠોકંઠ દ્વારા સચવાયેલું જોવા મળ્યું, પછી અર્વાચીનમાં જ્યારે આવ્યા ત્યારે કેળવણી આવી, એના લીધે ભાષા પણ સારી એવી આપણને સુધારો થયેલો જોવા મળે છે। એટલે 1827 ભાષા જે રહી ગુજરાતી ભાષા એ સુધરવા માંડી, અને એ સુધરેલી ભાષામાં જે નર્મદ રહ્યા એ કહે છે કે હું પહેલો જ છું એ નર્મદનું વચન અર્વાચીન શિષ્ટ ગુજરાતી ગદ્યનો નમૂનો છે, તેમની ગુજરાતી ગદ્યના વિકાસના વળાંકને પણ સૂચવે છે। ઈસવીસન 1826 ગુજરાતમાં પ્રાથમિક શાળાઓ સ્થપાઈ અને જોન માલ્કમે દેશીઓની તેમની જ ભાષામાં શિક્ષણ આપવાનો આગ્રહ રાખ્યો। આપણે જ્યારે 1826 જ્યારે ગુજરાતમાં પ્રાથમિક શાળાઓ સ્થપાઈ એટલે જે ભાષા હતી આપણી એનામાં એ શિક્ષણમાં જ આપણા શિક્ષણ આપવાનો આગ્રહ રાખ્યો હતો જોન માલ્કમે। પરિણામે રણછોડભાઈ ગિરધરભાઈની પ્રેરણાથી પણ ભાષાંતર પ્રવૃત્તિ ચાલી, ગુજરાતી ભાષામાં બોધકથાઓ વ્યાકરણો વગેરે અનેક વિષયો ઉતરવા માંડ્યા, છતાંય ઉપદેશ આપવો હોય તો ગદ્યને બદલે પદ્યમાં લખવાનું પરંપરાથી ઉતરી આવ્યું। દલપતરામ અને મોહનદાસે પણ ભાષણો કર્યા તે પદ્યમાં હતા, તેઓ ઉલ્લેખો નર્મદ મારી હકીકતમાં કર્યા છે, કે નર્મદની જે મારી હકીકત રહી એમાં એને આ ઉલ્લેખો કર્યા છે। આ પદ્ય ભાષણો નર્મદે 1851 સાંભળ્યા અને તે જ વર્ષમાં જુલાઈ માસની તારીખ 4 તેણે પોતે સ્થપાયેલી સ્વદેશ હિતેચ્છુ મંડળી સમક્ષ મંડળી મળવાથી થતા લાભ લખીને ભાષણ આપ્યું, તે પણ પદ્યમાં નહીં ગદ્યમાં। તે પહેલો તેણે 1850 જુવાન પુરુષોની અન્યોન્ય બુદ્ધિવર્ધક સભા સમક્ષ પણ આ ભાષણ મોઢેથી આપ્યું હતું। આ પહેલાં દુર્ગારામ મહેતાજી વહેમો અંધશ્રદ્ધા વિરુદ્ધ ભાષણો આપતા તે પણ ગદ્યમાં જ આપતા હતા, પરંતુ વ્યવસ્થિત નિબંધ લખીને ભાષણ આપવાનો પ્રથમ પ્રયત્ન તે આજ સૌપ્રથમ સ્વતંત્ર રીતે લખાયેલો નિબંધ ને મંડળી મળવાથી થતા લાભ એ નિબંધ સ્વરૂપે અર્વાચીન ગુજરાતી ગદ્યનો આવિર્ભાવ થયો। 1770 વર્ષે કવિતા લખવાની શરૂઆત કરી તે પહેલાં ગદ્યકાર નર્મદનો નિબંધકાર નર્મદનો આવિષ્કાર આ રીતે થયો। નર્મદનું કવિ જીવન 12-15 વર્ષનું હતું, પરંતુ ગદ્યકાર તો તે પુખ્ત વયનો થયો ત્યારથી જ તેના જીવનકાળના અંતકાળ સુધી હતો। તેની પ્રતિભા કવિ કરતાં પણ ગદ્યકારની વિશેષ હતી,
કવિતા ક્ષેત્રેનું તેમનું પ્રદાન મહત્વનું છે, તેથી વિશેષ મહત્વનું ગદ્ય ક્ષેત્રે છે. કવિતા કરતાં પણ તેમનું જે પ્રદાન હતું એ વિશેષ, પણ છતાં એના કરતાં વધારે ગદ્ય ક્ષેત્રેનું પ્રદાન સારું જોવા મળે છે. કવિતા લેખન પાછળ જે જોશો હતો તે જ તેના ગદ્યના મનનું પણ પરિબળ હતું. 17 વર્ષના નર્મદ પર અંગ્રેજી શિક્ષણ સાહિત્યના અલ્પ સંસ્કારનો પણ પ્રભાવ પ્રબળ હતો. આ એ વખતે અંગ્રેજોના શિક્ષણનો એમના સાહિત્ય પર સારો એવો પ્રભાવ પડેલો જોવા મળે છે, અને તેને આ દેશની જનતાના પ્રભાવથી આવેલા પરતંત્રતા, દરિદ્રતા, સામાજિક કુરિવાજો દૂર કરવાનો જુસ્સો થઈ આવ્યો હતો, અને તેથી હજુ પરિપક્વ થઈ નહોતી તે બુદ્ધિએ તેણે આ રોગનું સચોટ નિદાન કરીને તેનો ઉપચાર બતાવ્યો હતો. મંડળી મળવાથી થતા લાભ આ નિબંધમાં સ્વદેશ હિતચિંતક, સુધારક, સાહિત્યકાર અને અનેક સ્વરૂપે તેના વ્યક્તિત્વને વિકસાવવાની દિશાઓ એકસાથે મોકળી થતી હોય એમ જણાય છે. વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિ ધરાવનાર આ દેશ બરબાદ થયો તેનું કારણ સાથે મળી વિચાર વિનિમય કરી સહકારની પ્રયત્ન ન કરવામાં રહ્યું છે, અને દરેક દેશની આબાદીના તે 3 કારણો ગણાવે છે. મંડળી મળવાનો સંપ્રદાય, વેપાર અને સ્વતંત્ર રાજ તેના અભાવે દેશ તૂટ્યો અને હિન્દુ રાજાઓના રાજ ગયા, રાજ્યની વિદ્યા ગઈ, હુનર ગયો, વેપાર રોજગાર ગયા, ધન ગયું, સત્તા ગઈ. પશ્ચિમના દેશોમાં સુખ સમૃદ્ધિ છે, વિદ્વતા છે અને કલા કૌશલ્ય છે, કારણ ત્યાં મંડળી મળવાનો ચાલ. સંસ્થાઓ સ્થાપી સદવિચારના ભાષણો યોજવાની જે લોકજીવનના સર્વ ક્ષેત્રોમાં ચેતનાનો સંચાર થાય છે, વિચારશીલતા કેળવાય છે. આ તથ્ય સમજાતા તે સમાજને સમજાવવા લોકોમાં વ્યાપ્ત ગેરવહીવટ અને ખોટા રૂઢિરિવાજો જોઈને તે દૂર કરવા વિરોધોને ગણકારતા તેણે ભાષણો કર્યા, નિબંધો લખ્યા, લોકો પાસે સારો ચાલ ગ્રહણ કરાવ્યો. મંડળી સ્થાપવાના ફાયદા વિશે તેણે તેના આ પહેલા વ્યાખ્યાન નિબંધમાં દ્રષ્ટાંત આપ્યું, અને નેપોલિયનની ચઢાઈ વખતે ઇંગ્લેન્ડમાં રોબર્ટ હોલ જેવા અંગ્રેજી સાહિત્યકારોએ દેશ બાંધવો સમક્ષ દિન રાત ભાષણો કરીને સ્વતંત્રતા સી ચીજ છે તે સમજાવ્યું, અને લોકો નેપોલિયનની સામે પહાડની પેઠે ઊભા રહેવાનું કટિબદ્ધ થયા. નર્મદે પણ વ્યાખ્યાનો, નિબંધો અને કવિતાઓ દ્વારા પ્રદેશને ચેતના અંકુરિત કરી હતી. ભાષણો કરવાથી અને નિબંધો વાંચવાથી ભાષા સુધરે છે, મનમાં બેસી રહેલી વાત બહાર આવે છે, અને ભાષણ વંચાયા પછી નિબંધમાં મત ખરા કે ખોટા એ વિશે સભામાં બેસનારાઓ શાસ્ત્રીઓ પેઠે એકબીજાના દાખલા પુરાવા લાવી વાત કરે છે, તેથી સુંદર અને શુદ્ધ બોલતા આવડે છે, ને વાદને પરિણામે આરંભેલી વાત ખરી કે ખોટી એ સાબિત થઈ તે પ્રમાણે વર્તે છે. આ રીતે આ પ્રકારે વ્યાખ્યાન નિબંધોનું મહત્વ અને કાર્યક્ષેત્ર વર્ણવી નર્મદે નિબંધ સ્વરૂપ વિશે કહે છે. એમને કહેલું છે કે નિબંધ લખવા એ જેવી તેવી વાત નથી, પોતાના મનની કલ્પના કાગળ ઉપર સંબંધ રાખી લખી જણાવી તથા કેટલી એક બાબતોમાં વિદ્વાનોના મતો શોધવા પડે છે તથા તેઓ પોતાના ગ્રંથોમાં કેવી વાક્ય યોજનાઓ કરી ગયા છે તે સર્વ જાણવું જોઈએ, અને આ વિધાન પ્રથમ નિબંધકારની સભાનતા જોવા મળે છે, અને તેમ નિબંધ પ્રકાર વિશેની તેમની સમજ પણ ઠીક ઠીક કેળવવા માંડી હતી તેનો ખ્યાલ પણ આવે છે. પશ્ચિમના નિબંધ પ્રકારમાં પૂરો વિકસી ચૂક્યો હતો. મેર્કોલ અને મિલ, એડિસન અને સ્ટીલ જેવા સમર્થ ગદ્ય સ્વામીઓના નિબંધોની નવી સ્થપાયેલી યુનિવર્સિટીના નવ શિક્ષણનું આકર્ષણ પણ બની ચૂક્યા હતા. 1851 થી 1886 સુધી પૂરા 35 વર્ષ સુધી નર્મદે ગુજરાતી ગદ્યનું ઘડતર કર્યું. ગદ્ય લખવાની શરૂઆત કર્યા અને 15મે વર્ષે દળદાર નર્મદ ગ્રંથનો ગ્રંથ પ્રગટ કરતા તેમણે લખ્યું, એ લખાણ પ્રસંગના જુસ્સાઓની નિશાની છે, માટે એમના વિચારોને ચોમાસાનું ડહોળાયેલું પાણી સમજવું. અલબત્ત થોડા વર્ષ પછી એ વિચારો શરદ ઋતુના પાણી જેવા થાય ખરા. આ લેખો તેણે અંગત સંદર્ભ માટે છપાવ્યા હતા અને 15 વર્ષના જુદા જુદા આકારમાં છપાઈને
બહાર વિરાતું પડેલું લખાઈને ઘરમાં રઝળતું અને કામ પડેથી મુશ્કેલ હાથ લાગ્યું અને એવા જ લખાણોનો સંગ્રહ ચાર ટેબલ પર હાજર હોવો જ જોઈએ. નિબંધ સંગ્રહમાં સમાજ સમક્ષ મુક્તા કેળવ સંકોચ થયેલું આ વિધાન નથી. આ મેં લખ્યું છે, મારા ઉપયોગ માટે છપાવ્યું છે, તમારે વાંચવું હોય તો વાંચો. આવું કુમારીપૂર્વક નિસ્પૃહા અને કૃતજ્ઞ પણ ગણીએ તેણે કેળવણી હતી, દાખવી હતી. આ નિબંધો પ્રગટ કરતા તે ચોક્કસ ખ્યાલ હતો કે તેમના વિચારો ચોમાસાના ડહોળાયેલા પાણી હશે, પણ ભાષા તો નમૂનેદાર છે. તેથી જ આત્મવિશ્વાસથી કહે છે કે હું ખાતરીથી કહું છું કે મારા ગદ્યની ભાષા 1821 તે આજ દિન લગીમાં બહાર પડેલા જાણવા જોગ નમૂનાની એક છે. બાળમિત્ર, ભાગ 1 લખાણ કોલંબસના વૃત્તાંતનું લખાણ છે અને કવિ દલપતનું લખાણ, ભાઈ મહિપતરામનું લખાણ અને મારું લખાણ એ જુદી જુદી ઢબના નમૂના છે. પોતે શૈલીકાર અને સભાનતા સાથે તે લખે છે કે શૈલીને વધુ ને વધુ મરોડદાર બનાવે છે, તેથી જ શૈલીના વિકાસનું રેખાંકન રસપ્રદ થશે. આ રીતે એમને જે ગદ્ય ક્ષેત્રે નિબંધકાળનું ગદ્ય એ રીતનું એમને નર્મદનું લખેલું છે. હવે આપણે એના પછીનો મુદ્દો, તેના પહેલાં નિબંધમાંથી એક અવતરણ, એ આપણે આના પછીના લેક્ચરમાં આપણે જોઈ ચૂકશું.